નમસ્કાર મિત્રો આપણા ગુજરાતમાં અનેક કલાકારોથી વાકેફ છીએ પરંતુ આજે આપણે એક એવા હાસ્ય સમ્રાટ અને જેમને બોલવાની કળાથી સૌ કોઈ આકર્ષિત થઈ જાય એવા મહાન હાસ્ય કલા સાઈરામ દવેના જીવન વિશે જાણીશું તમને જાણીને નવાઈ લાગશે કે સાઈરામ દવે એ તેમનું સાચું નામ નથી તેમનું નામ કોઈ નહીં જાણતું હોય પણ અમે તમને આજે એમનું સાચું નામ પણ જણાવીશું અને આજે આપણે સાઈરામ દવેના હાસ્ય સમ્રાટ કઈ રીતે બન્યા તે વિશે પણ આપણે જાણીશું તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આપણે સાઈરામ દવે તરીકે ઓળખીએ છીએ તે ખરા અર્થમાં તેમનું સાચું નામ છે જ નહીં તો તેમનું ઉપનામ છે મૂળ ગોંડલ શહેરના સાઈરામ દવેનો જન્મ સાત ફેબ્રુઆરી ઓગણીસો સિત્તોતેરના રોજ વિષ્ણુ પ્રસાદ દવે તથા સરોજબેનને ત્યાં જામનગરમાં થયો હતો તેમના પિતા પ્રાચીન ભજનીક તેમજ નિવૃત્ત શિક્ષક છે તેમજ માતા પણ નિવૃત્ત શિક્ષિકા છે સાઈરામનું વતન અમરનગર છે પિતાને આકાશવાણી તેમજ ભજનના કાર્યક્રમો કમોમાં ગાતા જોઈ તેઓ પણ સંગીત તરફ આકર્ષાયા હતા કિશન દવે તથા અમિત દવે સાઈરામના નાના ભાઈ છે બે હજાર એકમાં સાઈરામના લગ્ન જંખનાથ ત્રિવેદી સાથે થયા હતા ધ્રુવ અને ધર્મરાજ સાઈરામના બે સંતાન છે તેમના જીવનની કારકિર્દી પર એક નજર ફેરવીએ તો અહીંયા સુધી તે કઈ રીતે પહોંચ્યા મિત્રો સાઈરામે પ્રાથમિક શિક્ષણ અમરનગર ગામમાં પૂરું કર્યું ત્યારબાદ ઓગણીસો એકાણુંથી ઓગણીસો ચોરાણું દરમિયાન ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ પોલિટેકનિક રાજકોટ ખાતે કર્યું ઓગણીસો પંચોતેરથી ઓગણીસો સત્તાણું દરમિયાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી ખાતે તેઓએ પ્રાથમિક શિક્ષણ એટલે કે પીટીસીની પદવી પ્રાપ્ત કરી ઓગણીસો અઠ્ઠાણુંથી બે દરમિયાન તેમણે સરકારી શાળા નંબર પાંચ ગોંડલ ખાતે શિક્ષક તરીકે અને હાસ ક્ષેત્રે તેમણે કર્મભૂમિ અમરેલથી કાર્યક્રમો શરૂ કર્યા વર્ષ બે હજારની સાલમાં આકાશવાણી અને દૂરદર્શનમાં માન્ય બી હાઈ ગ્રેડ

નાઇબોરી સ્વિટરલેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ દુબઈ મસ્તક અબુધાબી કોંગા જેવા અનેક દેશોમાં પોતાના કાર્યક્રમો આપ્યા છે અને આજે લોકોના જીવનમાં રાજ કરી રહ્યા છે આ મહાન હાસ્ય સમ્રાટ પોતાની કળાની દુનિયામાં પોતાનું સાચું નામ પ્રશાંત વિષ્ણુ પ્રસાદ દવેથી નહીં પરંતુ સાઈરામ દવેના ઉપનામથી દર્શકોના હૈયામો રાખ્યું છે આજે લોકો તેમને પ્રશાંત નામથી ઓળખશે નહીં કારણ કે તેમણે પોતાની જીવનકળાની સફરમાં સાઈરામ તરીકે જ ઓળખ બનાવી છે તો મિત્રો આજે આપણે જાણ્યું પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે એટલે કે સાઈરામ દવે વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો